તહેવારો માટે ઓછા તેલમાં બે હેલ્ધી ચેવડાઓ, એક આપણે ડ્રાય નટ્સથી ભરપૂર એવો ઓછા તેલમાં ચેવડો અને એક પૌવાનો ઓછા તેલમાં ચેવડો બનાવીશું. બહુ ટેસ્ટી એવા લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો પહેલો આપણે ડ્રાય ફ્રૂટ ચેવડો બનાવીશું, તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે બધી સામગ્રીઓ જોઈ લઈશું. તો અહીંયા મેં પ્રમાણ કપનું લીધું છે, પણ તમારે જો વધારે બનાવવું હોય તો કોઈ મોટી તપેલીના માપેથી પણ બનાવી શકો. તો બે કપ મમરા, કોઈ પણ વેરાયટીના તમે મમરા લઈ શકો છો. મેં કોલ્હાપુરી મમરા લીધા છે. સાથે બીજો એક બાઉલમાં એક કપ મખાણા, વધારે ઓછા ન હોય તો સ્કીપ પણ કરી શકો, પણ આપણે ડ્રાયફ્રૂટ ચેવડો બનાવી રહ્યા છીએ એટલે મેં લીધો છે. ત્રીજો એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે બે કપ પાતળા પૌવા. તો જે શેકેલો ચેવડો બનાવવામાં આવે છે એ એકદમ પાતળા એવા પૌવા આવે એ મેં લીધા છે. તો વધારે પણ જો તમારે ચેવડો બનાવવો હોય તો આ માપથી જ તમારે બધા ઇન્ગ્રેડિયન્ટ લેવાના. તો આ ત્રણેયને અલગ અલગ શેકવાના છે એટલા માટે મેં અલગ અલગ આ રીતે બાઉલમાં તમને માપ બતાવ્યું. હવે આપણે બીજી સામગ્રીઓ જોઈ લઈશું. તો અહીંયા મેં હેલ્ધી ગુણકારી જે બિયા હોય એ પણ લીધા છે. તો 2 ટેબલસ્પૂન વ્હાઇટ મેલન સીડ એટલે કે મગતરીના બી, 2 ટેબલસ્પૂન પમ્પકિન સીડ કોળાના બિયા. તો આ બે બિયા બહુ જ ગુણકારી અને ખૂબ જ હેલ્ધી એવા છે. રૂટિનમાં તમે આ રીતે ચેવડામાં પણ ખાઈ શકો. 1/4 કપ શીંગના દાણા, 1/4 કપ કાજુના ટુકડા, 1/4 કપ બદામના ટુકડા, સાથે 2 ટેબલસ્પૂન સૂર્યમુખીના બીજ એટલે કે સનફ્લાવર સીડ્સ, અને 1/4 કપ જેટલા આપણે દાળિયા લેશું અને 1/4 કપથી થોડા ઉપર આપણે કપના જે નાળિયેરનો વાટકો આવે એને અમે સ્લાઇસ કરી આ રીતે લઈ લીધા છે. તો આટલી સામગ્રીઓ. હવે આપણે કિશમિશ, તો લગભગ એ પણ તમે 1/4 કપ જેટલી લઈ શકો છો. 4-5 લીલા મરચાંને આ રીતે સ્લાઇસ કરીને મેં લીધા છે, અને 1/4 કપ જેટલા મીઠા લીમડાના પાન લેશું. તો આ સામગ્રીઓ થઈ ગઈ. હવે ઝટપટ ચીવડાનો મસાલો બનાવી લઈશું. તો 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, બહુ વધારે નહીં, થોડો જ ફ્લેવર માટે, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું. તો ગ્રીન મરચાં લીધા છે એટલે એ રીતે લેવાનું. 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને 2-3 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ. તો આમચૂર પાવડર તમે ઉમેરો એ રીતે બેલેન્સ કરવાનું. 1/2 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. તો આ આપણો ચીવડાનો મસાલો થયો. થોડા જો જરૂર લાગે મસાલા તો શેકતા ટાઈમે થોડા હું ઉમેરીશ, પણ આ ચીવડાના મસાલાથી બહુ ટેસ્ટી એવો બનશે. તો મસાલો તૈયાર છે. હવે ઝટપટ બધી સામગ્રીઓને શીકી લઈશું. તો પહેલાં આ રીતે મેં નોનસ્ટિક પેન લઈ લીધી અને એને હલકી ગરમ કરી ગેસની ફ્લેમ સ્લો કરી મમરા ઉમેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તો આ રીતે મમરાને ક્રિસ્પી હોય તો પણ તમારે શેકીને લેવા જરૂરી છે. તો લગભગ 4 મિનિટ જેવું મેં શેક્યું, મમરા એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા. તો ગેસની આંચ બંધ કરી અને એને હું એક બાઉલમાં કાઢી લઈશ. હવે એ જ પેનમાં આપણે પૌવાને લઈ પૌવાને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. આ બધી સામગ્રીઓ શેકો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી શેકવાનું છે. પૌવાને શેકાતા લગભગ 4-5 મિનિટ જેવું લાગશે. આ રીતે પૌવા છે એનો શેપ ચેન્જ થશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે. તો પૌવા એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા. એકવાર શેકાઈ જાય પછી પણ તમારે થોડું ચાળી લેવું જરૂરી છે, એટલે ઝીણો કચરો હોય પૌવાનો એ પણ નીકળી જાય. હવે એ જ પેનમાં મખાણા લઈ આપણે એને 10 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકવાનું છે. તો એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી મખાણાને શેકાતા થોડી વાર લાગશે. હવે 10-1 મિનિટ જેવું થશે એટલે આ રીતે ઇઝીલી મખાણા તૂટવા લાગશે, એટલે એકદમ ક્રિસ્પી એવા રેડી છે. ગેસની આંચ બંધ કરી એને પણ એક બાઉલમાં કાઢી ઠંડા કરીશું. હવે ડ્રાયફ્રૂટ ચેવડો બનાવવા માટે પેનમાં 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તો બહુ ઓછું લેવાનું છે, વધારે નથી લેવાનું, અને મીડિયમ એવું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી પહેલાં આપણે શિંગદાણા ઉમેરી શિંગદાણાને 1 મિનિટ જેવા આ રીતે સાતળી લઈશું. તો આપણે બધી સામગ્રીઓ ઉમેરતા જઈ અને સાતળતા જવાના છે એટલે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ધીમે ધીમે એક એક સામગ્રી ઉમેરતા જઈશું.
સાથે મેં બદામ એક મિનિટ પછી ઉમેરી દીધી, મિક્સ કરી અને બદામને પણ એક મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સાતરાઈશું. બદામ થોડી સતરાય એટલે કાજુ ઉમેરી એને પણ સ્લો ફ્લેમ પર સાતરાઈશું. તો કાજુને અડધી મિનિટ જેવા જ સતળવાના છે. તો બદામ અને શીંગ એકદમ કાચા હોય તો એને સતળાતા વાર લાગે એટલે એ પહેલાં ઉમેરવાના. હવે ડાળિયા ઉમેરી દઈશું. તો કાજુના સાથે સાથે જ ડાળિયા ઉમેરવાના છે. એ બેનો ક્રિસ્પી થવાનો ટાઈમ એક સરખો જ લાગશે. તો આ રીતે લગભગ મેં એક મિનિટ જેવું હવે થવા દીધું. તો કાજુ ઉમેરી અડધી મિનિટ પછી મેં ડાળિયા ઉમેરી અને થવા દીધું. હવે ત્રણેય બિયા, સૂર્યમુખીના બિયા સાથે મગજતરીના બિયા અને કોળાના બિયા, તો એ ત્રણેય ઉમેરી અને એને થોડો શેકાતા ઓછો ટાઈમ લાગે એટલે એ પછી તમારે ઉમેરવાનું. તો આ રીતે મિક્સ કરી દઈશું અને સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું બધા બિયાને થવા દઈશું. હલકું હલકું ધીમે ધીમે બધી સામગ્રીઓ ક્રિસ્પી થતી આવશે. હવે વચ્ચે આ રીતે જગ્યા કરી અને ત્યાં આપણે નાળિયેરના સ્લાઈસ અને સાથે કિશમિશ, સૂકી દ્રાક્ષ ઉમેરીશું. તો દ્રાક્ષ ફૂલવા લાગે ત્યાં સુધી તમારે એને શેકવાની છે. સ્લો ફ્લેમ પર શેકશો એટલે એકેય સામગ્રી તમારી બળશે નહીં અને બધી એકદમ ક્રિસ્પી એવી થઈ જશે. તો આ રીતે નાળિયેરના સ્લાઈસ તમે ઉમેરો પછી તમારે એને લગભગ 3 મિનિટ જેવું શેકાવા દેવું પડશે, પણ સ્લો ફ્લેમ રાખી ચલાવતા રહીને શેકવાનું છે. તો હવે નાળિયેરના સ્લાઈસ શેકાઈ ગયા. હવે મીઠા લીમડાના પાન ઉમેરી અને સાથે લીલા મરચાં. મરચાંને મેં થોડા સૂકવીને લીધા છે એટલે એ જલ્દીથી ક્રિસ્પી થઈ જશે, પણ જો તમે લીલા મરચાં ડાયરેક્ટ ફ્રેશ યુઝ કરવાના હોય તો તમારે તેલમાં પહેલાં એને સાતળી લેવાના. તો મરચાં મેં અત્યારે એડ કર્યા છે, પણ જ્યારે હું બાળકોને આપું ત્યારે મરચાં એમાં નથી રાખતી. તો ચીવડો બની ઠંડો થઈ જાય એટલે હું મરચાં કાઢી લઉં છું એટલા માટે. તો જેને ફાવે એ રીતે, અને તમે મરચાં અગાઉથી સાતળીને પણ લઈ શકો છો જો તમને લાગે કે તમારો ચીવડોને હવા ન લાગી જાય. તો મરચાં ઉમેરી અને લગભગ પાછું મેં 3-1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે સાતળ્યું. હવે મીઠા લીમડાના પાન છે એ ક્રિસ્પી થઈ ગયા. તો આ રીતે તમે ચેક કરશો એટલે મીઠા લીમડાના પાન અને મરચાં થોડા શ્રિંક થઈ જશે. તો ઠંડા થશે ત્યારે મરચાં અને મીઠા લીમડાના પાન બે ક્રિસ્પી થઈ જશે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. તો હિંગનો ફ્લેવર વઘાર હોય ગરમ તેલમાં ઉમેરો એટલે સારો આવે, એટલા માટે મેં અત્યારે ઉમેર્યો. સાથે હળદર પણ એકદમ સારો એવો કલર આપશે એટલે આ રીતે ઉમેરી મેં મિક્સ કરી દીધું. હવે જે ચેવડાનો મસાલો બનાવીને રાખ્યો છે એ બધું ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે જે તેલનું થોડું કોટિંગ બધા મસાલા પર હોય, બધા નટ્સ ઉપર હોય, ત્યારે જ તમારે મસાલો ઉમેરી દેવાનો એટલે ચેવડાનો કલર બહુ સારો એવો આવશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, અને જેવું મિક્સ થઈ જાય એટલે તરત જ તમારે હવે મખાણા, મમરા અને પૌવા ત્રણેય શેકીને રાખ્યા છે એ ઉમેરી દેવાના. અને 2 મિનિટ જેવું તમે એને સ્લો ફ્લેમ પર રાખી મિક્સ કરશો એટલે સારો એવો કલર તમારા ચીવડાનો આવી જશે. તો આ રીતે ચલાવતા રહી હું એને થવા દઈશ. તો આ રીતે તમારે ચેક કરવું હોય મીઠું કે ગળપણ તો ચેક કરી લેવાનું. થોડું સંચળ અત્યારે ઉમેરશો તો બહુ સારો એવો ફ્લેવર આવશે. થોડો ચટપટો ટેસ્ટ જોવે તો ચાટ મસાલો પણ તમે થોડો છાંટી શકો છો. તો 2 મિનિટ જેવું મેં મિક્સ કર્યું, પરફેક્ટ એવો કલર આવી ગયો. હવે ગેસની આંચ બંધ કરી ઠંડો થવા દઈશું, અને ઠંડો થાય એટલે કોઈ એરટાઈટ બોટલમાં ભરી તમે એને સ્ટોર કરી દો. તો આ ચીવડો જ્યારે બાળકોને તમે લંચ બોક્સમાં આપો ત્યારે લીલા મરચાં છે એ કાઢી લેવાના, અને મોટા લોકો આ મરચાં ખાશે તો પણ તીખા નહીં લાગે. ચીવડો એકદમ ઠંડો થઈ ગયો. આ રીતે તમે જોઈ શકો છો બધી સામગ્રી એકદમ ક્રિસ્પી ટેસ્ટીઓ. આ ચીવડો બહુ હેલ્ધી, ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે. બીજો ચીવડો ઓછા તેલમાં પૌવાનો ચીવડો, તો ડાયટમાં પણ ખાઈ શકાય એવો, બહુ ઓછા તેલમાં બની જશે અને તમે એરટાઈટ ડબ્બામાં મહિના સુધી સ્ટોર કરી ખાઈ શકો. તો ચાલો બનાવીએ પૌવાનો હેલ્ધી ઓછા તેલમાં ચેવડો. અહીંયા મેં 500 ગ્રામ જેટલા પાતળા નાયલોન પૌવા લીધા છે. તો આ ચેવડા માટે સ્પેશિયલી આ જ વપરાય છે. સાથે બદામ, શીંગ, ડાળિયા, મીઠા લીમડાના પાન, કોપરાના સ્લાઈસ, લીલા મરચાં, કાજુ અને થોડા મસાલા લેશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં
ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ આપેલું છે, સાથે એક સ્લાઇડમાં પણ આપેલું છે. તો પહેલા આપણે નાયલોન પૌવાને શીકવાના છે. તો પૌવા કેટલા પાતળા છે તમે જોઈ શકો છો. પૌવાને થોડી વાર સનલાઇટ જો આવતી હોય તો ત્યાં મૂકવાના, નહીતર આ રીતે આપણે એને શેકી લઈશું. તો એકદમ સારી રીતે તમે પૌવાને શેકશો તો ચેવડો તમારો ક્રિસ્પી લાંબા ટાઈમ સુધી રહેશે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને નોનસ્ટિક પેનમાં મેં અડધા અત્યારે પાતળા પૌવા ઉમેરી દીધા છે અને હળવા હાથે એને હલાવતા રહી લગભગ 4-1 મિનિટ જેવું હું એને શેકી લઈશ. તો 4-5 મિનિટ જેવું લાગશે. તો પૌવા જેમ જેમ શેકાશે એમ પહેલાં શરૂઆતમાં સીધા હશે, ફ્લેટ જેવા હશે. જેમ જેમ શેકાય એમ એનો શેપ થોડો ચેન્જ થશે. તો આ રીતે તમે જોઈ શકો છો હવે છૂટા છૂટા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો લગભગ 4 મિનિટ પછી આ રીતે હાથેથી તમે થોડું પ્રેસ કરશો એટલે ઇઝીલી તૂટી જશે. તો પૌવા શેકાઈ ગયા છે. આ રીતે હું એને ચારણામાં કાઢી લઈશ એટલે જે ઝીણા ઝીણા પૌવાનો પાવડર હોય એ નીકળી જશે. એ જ રીતે આપણે બીજા બચેલા પૌવાને પણ શેકી લઈશું. તો અડધા અડધા કરી એમ કરી મેં 2 વાર શેક્યા. હવે એનો મસાલો એક બનાવી લઈશું. તો બહુ સિમ્પલ એવો છે. તો એક વાટકીમાં 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર મિક્સરમાં વાટીને મેં લીધી છે, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરી મસાલાને મિક્સ કરી દઈશું. દળેલી ખાંડ છે એ લાસ્ટમાં ઉમેરીશું. તો એકદમ સારી રીતે મિક્સ કરી મસાલો તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. હવે એક કડાઈ લેશું ચેવડો બનાવવા માટે. તો એમાં લગભગ 6-7 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 50 ગ્રામ જેટલા શીંગના દાણા લઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો અહીંયા તમે શીંગના દાણા 100 ગ્રામ જેટલા પણ લઈ શકો છો. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર એકવાર તેલ ગરમ થઈ જાય એટલે લગભગ 1 મિનિટ જેવું તમે આ રીતે ચલાવતા રહીને સાતળશો એટલે શીંગના દાણા આવા ક્રિસ્પી થઈ જશે. ક્રિસ્પી થઈ જાય શીંગના દાણા એટલે આપણે એને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું. તો મેં એક બાઉલ લીધું છે એમાં આ રીતે કાઢી લઈશું. આ રીતે શીંગના દાણા સતળાઈ જાય એટલે 50-70 ગ્રામ જેટલા ડાળિયા, તો એનું પણ પ્રમાણ તમને જે રીતે ભાવે એ રીતે તમે ઉમેરી શકો છો. એનો પણ હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. તો ડાળિયા અને શીંગને થોડા ક્રિસ્પી કરી લેવાના એટલે તમે ચેવડો ખાશો તો બધું એક સાથે ક્રિસ્પી હશે તો ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. શીંગ સાથે ડાળિયાને પણ કાઢી લઈશું. તો આ રીતે તો ડાળિયા પણ શેકાઈ ગયા છે. હવે 30-40 ગ્રામ જેટલા સૂકા કોપરાના સ્લાઇસ લઈ અને એને પણ બદામી કલર, તો થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો આ રીતે 2 સાઈડ બદલી અને આ રીતે થોડો ગોલ્ડન થાય, ગોલ્ડન બ્રાઉન જેવો, એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો બધા ઇન્ગ્રેડિયન્ટ એક જ બાઉલમાં આપણે ઉમેરી રહ્યા છીએ. હવે 50-100 ગ્રામ જેટલા કાજુના ટુકડા. તો અહીંયા કાજુ, શીંગ, ડાળિયા, સૂકું કોપરું અને બદામનું પ્રમાણ તમે તમારા રીતે એડજસ્ટ કરી શકો છો. તો એકદમ સારી રીતે કાજુને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ જ રાખેલી છે, એને પણ બધી સામગ્રીઓ સાથે ઉમેરી દઈશું. અને લાસ્ટમાં આપણે બદામના ટુકડા, તો એ પણ તમે 50-100 ગ્રામ વચ્ચે લેવાના અને આ રીતે 1 બદામના 2 સ્લાઈસ કરવાના. કાજુના પણ મેં એ જ રીતે 2 સ્લાઈસ કર્યા છે. બદામને પણ લગભગ 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમે સાતળશો એટલે એનો પણ હલકો ગોલ્ડન જેવો કલર થશે. તો આપણે આ રીતે એનો ગોલ્ડન કલર થાય એટલે બધી સામગ્રીઓ સાથે મિક્સ કરી દઈશું. અને હવે 10-20 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન. તો મીઠા લીમડાનો ટેસ્ટ છે એ આમાં બહુ સારો એવો આવે. તો તમારે વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો છો. એને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકીશું એટલે એકદમ ક્રિસ્પી એવો થઈ જશે મીઠો લીમડો. અને એને આપણે બાઉલમાં નહીં કાઢીએ, એને થોડો અલગ આ રીતે એક વાટકીમાં કાઢી લઈશું. અને લાસ્ટમાં મેં લીલા મરચાં લીધા છે. લાલ મરચું અને લીલું મરચું તમારે 2 મિક્સ કરી તીખો કેટલો જો એ રીતે એડજસ્ટ કરવાનું. તો મેં અહીંયા 4-5 લીલા મરચાંને 2 ભાગ કરી વચ્ચેથી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લીધા છે. તો મીઠો લીમડો અને જે આ લીલા મરચાં છે એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ, સોફ્ટ ન રહેવા જોઈએ. તો ચેવડો તમારો લાંબા ટાઈમ સુધી તો જ ક્રિસ્પી રહેશે. આ રીતે ક્રિસ્પી થઈ જાય મરચાં એટલે એને પણ મેં એક બાઉલમાં કાઢી લીધું. અને જ્યારે બધી સામગ્રીઓ ગરમ ગરમ હોય ત્યારે એના પર આપણે 2-3 ટીસ્પૂન બનાવેલો મસાલો અને 1-2 ટીસ્પૂન જેટલી દળેલી સાકર મેં લીધી છે, પણ તમે દળેલી
ખાંડ પણ લઈ શકો છો, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. જો લાગે કે અત્યારે મસાલો હજી અત્યારે ઓછો છે તો પાછું તમારે એક ટીસ્પૂન જેટલો મસાલો જે વાટકીમાં બનાવીને રાખ્યો છે એ ઉમેરી મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો. હવે એ જ કડાઈમાં મેં તેલ થોડું ક્લીન કરી લીધું છે. એક ટેબલ સ્પૂન જેટલું તેલ હલકું ગરમ કરીશું. હલકું ગરમ થાય એટલે એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને જે બનાવેલો મસાલો જે બચ્યો છે એ બધો જ આપણે તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખીશું અને મિક્સ કરીશું. તો તેલ બહુ ગરમ ન હોય ત્યારે આ મસાલો ઉમેરવાનો. હલકો આ રીતે મસાલો સતળાય એટલે જે પૌવા આપણે શેકીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરીશું. તો અહીંયા હવે તમારે 2-3 મિનિટ જેવું પૌવાને આ રીતે ઉપર નીચે કરતા જવાના છે. સાથે સાથે આપણે બીજી સામગ્રી ઉમેરતા જઈશું અને એનો એકદમ સારો એવો ટેસ્ટ બધા પૌવામાં આવી જશે. તો આ રીતે લગભગ 1 મિનિટ જેવું આ રીતે મિક્સ કરીશું. 1 મિનિટ જેવું થાય એટલે જે આપણે મીઠા લીમડાના પાન સાતળીને રાખ્યા છે અને હાથેથી થોડા મેશ કરીને આ રીતે ઉમેરી દેવાના. તો એનો ટેસ્ટ છે એ બધા પૌવામાં એકદમ સારો એવો આવશે. સાથે 2-3 ટીસ્પૂન દળેલી સાકર ઉમેરી દઈશું. અહીંયા મીઠું અને સાકર તમે અત્યારે એડજસ્ટ કરી શકો છો. તો તમને આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે તો એ બેલેન્સ કરવા થોડો ખાટો મીઠો ચેવડો ખાવામાં બહુ સારો એવો લાગશે એટલા માટે મેં દળેલી ખાંડ ઉમેરી છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે તમે જોઈ શકો છો કલર એનો બદલાવા લાગ્યો છે. હવે આપણે જે બધી સામગ્રીઓ સાતળી અને મસાલો ઉમેર્યો હતો એ બધી સામગ્રીઓ ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું એટલે પૌવાનો કલર છે એકદમ યલો એવો થઈ જશે. જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એમ એનો કલર બદલાઈ જશે. તો આ રીતે શરૂઆતમાં તમને એકદમ તરત જ યલો નહીં દેખાવા લાગે. આ રીતે તમે એને થોડો શેકી અને રાખશો પછી તરત જ એનો કલર યલો થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા તમને થોડો વધારે ટેસ્ટી જોવે તો જે અડદના પાપડ આવે એ શેકી અને એનો મીડિયમ એવા ટુકડા કરી ઉમેરી દેવાના અને મિક્સ કરી દેવાનું. તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણો પૌવાનો ચેવડો છે એ તૈયાર થઈ ગયો છે. તમે એને થોડી વાર રહેવા દેશો એટલે એકદમ એનો યલો એવો પ્રોપર બધા જ પૌવાનો કલર છે એ યલો થઈ જશે. હવે ચેવડો આ રીતે બની જાય એટલે એને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ એનો પ્રોપર કલર આવી ગયો છે. આ રીતે કોઈ એરટાઈટ બોટલ લઈ અને એમાં તમારે આ ચેવડાને સ્ટોર કરી દેવાનો. તો તમે ચેવડો બધો અલગ અલગ બનાવતા હશો પણ પાતળા પૌવાનો ચેવડો છે એ હેલ્ધી પણ છે, ઓછા તેલમાં પણ બની જાય અને ઘરનો બનાવેલો વધારે સારો. અને લગભગ આ 1 કિલો જેટલો આ ચેવડો બન્યો છે. તો એરટાઈટ બોટલમાં ભરી સ્ટોર કરવાનો અને જ્યારે ખાવો હોય ત્યારે તમારે જેટલો જોતો એટલો કાઢી ચા સાથે કે એકલો પણ તમે ખાઈ શકો એવો ટેસ્ટી એવો આ ચેવડો લાગે છે. તો શેકેલા પૌવાનો આ ચેવડાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.